ધોરણ 12 આંકડાશાસ્ત્ર આપણે સંભાવના 1.4 જોઈએ છે સ્વાધ્યાયનું. ઓકે, એની અંદર આપણે 1-5 દાખલા જોયા એટલે ભાગ 1, 6-10 દાખલા જોયા એટલે ભાગ 2. હવે આપણે 11-15 સુધીના દાખલા જોઈશું એટલે ભાગ 3. આ ભાગ 1 હતો, આ ભાગ 2 હતો અને હવે ભાગ 3 જોવાના છે. એટલે ખૂબ અગત્યનો વિડીયો છે અને આગળના ભાગો ન જોયા હોય તો એ પણ જોઈ લેજો જેથી કરીને એ દાખલા પર તમને આવડી જાય. દાખલા નંબર 11 કંઈક આવો છે. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. કેટલા પાસા છે? બે પાસા. હવે બે પાસા એક સાથે ઉછાળી તો શું થાય? ઓછામાં ઓછા એક પાસા પર 5 મળે તેની સંભાવના. હવે ખરેખર જોવા જઈએ તો પાસાના આંકડા કેટલા આવે? તો પાસાના આંકડા આવે 1, 2, 3, 4, 5 અને 6. પાસા પર 6 આંકડા. ઓછામાં ઓછા એક પાસા પર 5 અંક મળે તેની સંભાવના. દાખલા નંબર પહેલો કરવાનો છે એટલે ખૂબ અગત્યનો છે, ખાસ ધ્યાન આપજો. પહેલા એની અંદર દાખલા નંબર 1 ની અંદર આપણે એ શોધવાનું. એ એટલે શું? ઓછામાં ઓછા એક પાસા પર, એનો મતલબ કે પ્રથમ પાસા પર, પ્રથમ પાસા પર શું કીધેલું છે? 5 અંક મળે. તો લખવાનું અહીંયા અંક 5 મળે તે ઘટના. એટલે જે પહેલો પાસો છે એની ઉપર કેટલા અંક મળવા જોઈએ? 5 મળવો જોઈએ. 5 કેટલી વાર આવે? તો 5 એક જ વાર આવે. એનો મતલબ કે m બરાબર કેટલો આવે? 1. અને અહીંયા u બરાબર 6 છે, એનો મતલબ કે n બરાબર 6. તો આપણે લખવાનું PA બરાબર એમના છેદમાં n, એટલે કે જવાબ આવે 5/6. આ કયો જવાબ આવ્યો? એ. હવે એની અંદર બી ધરવાનું. બી એટલે શું? એ એટલે પ્રથમ પાસા પર, તો બી એટલે બીજા પાસા પર. બીજા પાસા પર અંક 5 મળે તે ઘટના. હવે પહેલા પર 5 મળે તો બીજા પર 5 મળે તો એમાં પણ કેટલા આવવાના? એમ તો એક જ આવવાનો, કેમ કે પાસો બીજો હોય કે એક હોય કે ગમે તેટલા હોય, પાસાના આંકડા તો કેટલા આવે? 6 જ આવે. એનો એનો મતલબ શું થવાનો હોય? પાસા પર જે 5 અંક મળે એની સંભાવના. તો 5 અંક મળે એટલે એમાં પણ પીબી બરાબર કેટલા આવવાના? તો પીબી બરાબર આપણો જે જવાબ આવ્યો એ જ આવવાનો. પછી 5 લખાઈ ગયો, ભૂલમાં 5 નહીં આવે, પણ કેટલા? 1 છે એમ બરાબર. તો 1/6. અને એ જ રીતના અહીંયા પણ એમ 1 આવ્યો એટલે પીબી બરાબર કેટલા આવવાના? તો પીબી બરાબર એમના છેદમાં એન, એટલે એ પણ કેટલા આવવાના? 1/6. બંનેનો જવાબ 1/6 જ આવે. 5 કેમ લખાય? ભૂલમાં 5 લખાય, 5 એટલે એમ તો 1 જ છે બરાબર. એટલે આપણો જે પી એ અને પીબી કેટલા આવ્યો? 1/6. હવે શું થવાનું? હવે કરવાનું આપણે બંને પાસા પર, જે એક પર તો શું આવ્યો? 5, અને બીજા પર 5. તો હવે સાથે જ બંને પાસા પર, બંને પાસા પર અંક 5 મળે તે ઘટના. બંને પર 5 મળે એટલે બંને પર 5 મળી જ શકે, કેમ કે બંને પાસા અલગ અલગ છે. એટલે બંને પાસા પર 5 આવે તો શું કરવાનું? બંનેનો ગુણાકાર કરી દેવાનો, એટલે કે નિરપેક્ષ ઘટના પી એ છેદ બી બરાબર શું કરવાનું? પી એ ગુણ્યા પી બી. પી એ આપણને આવેલો છે જવાબ કેટલો? 1/6. પીબી કેટલો આવેલો છે? 1/6. એનો મતલબ 1/6 કેટલો આવવાનો? તો 1/36 આવે. હવે આપણે પૂછેલું શું છે? આપણને પૂછેલું ઓછામાં ઓછું. ઓછામાં ઓછું એટલે યાદ રાખવાનું કે યોગ આપણને પૂછેલું છે. તો યોગનો દાખલો આપણે અહીંયા કરીએ એટલે જગ્યા ઊંચી જાય. પી એ યોગ બી બરાબર શું ધરવાનું? પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી. પી એ આપણને ખબર છે 1/6, પી બી પણ 1/6 અને પી એ છેદ બી 1/36. એટલે લસા આપણે 36 લઈશું. લસા 36, આને 6 આપવાના એટલે ઉપર પણ 6, આને બી 6 આપવાના એટલે ઉપર પણ 6, અને આને કંઈ જ નથી આપણને. જો આ રીતના અહીંયા 6 આપેલે 36 થાય, 6 આપેલે 36 થાય, અને 1 આપેલે 36 થાય. તો 6 × 6, 6 × 6 અને 1 × 1. એનો મતલબ કે 12 + 1, 12 - 1 એટલે 11/36 એ આપણો પહેલો જવાબ આવે. જે આ પહેલો જવાબ છે આપણને એ 11/36 આવે. હવે બીજો, પહેલા પાસા પર 5 કે 6 મળે અને બીજા પાસા પર યુગ્મ મળે. એટલે ફરીથી આપણે નંબર 2 આપીએ દાખલા નંબર, અને એમાં ઘટના એ શું કીધેલું છે? પહેલા પાસા પર 5 કે 6. તો આપણે લખીએ પ્રથમ પાસા પર અંક 5 કે 6 મળે તે ઘટના. 5 કે 6 એટલે 5 કે 6 એટલે કેટલા આંકડા કહેવાય? 2 આંકડા. એટલે એમ બરાબર 5 અને 6 મળે, 5 કે 6. એનો મતલબ કે એમ બરાબર કેટલા આવવાના? 2. તો આપણો પીએ નો જવાબ આવે એમના છેદમાં એન, એટલે કેટલા આવવાના? 2/6. ઓકે, ચલો ત્યાર પછી આગળ. 2/6 ને ટુકરૂપ આપવું હોય તો આપણે અત્યારે આપતા નથી, પછી આપીશું.
चलो पी बी, हवे बी घटना, बी घटना में शू कर पासा पर पांच के छ ने बीजा पर युग्म पूर्णांक, तो लखवा बीजा पासा पर युग्म पूर्णांक मरे ते घटना। चलो बीजा पासा पर केटला मरे, युग्म पूर्णांक एटले बे की संख्या, बे चार अने छ, एनो मतलब के एम बराबर केटला आवे नो, तो आपणे पीबी शोधी काढीए, पीबी बराबर एम ना छेदमां एन એટલે કે ત્રણ ના છેદમાં છ। ચલો બંને જવાબ આવી ગયા। આપણને પહેલામાં ઓછામાં ઓછું હતું એટલે આપણે યોગ શોધ્યું, અહીંયા એવું કીધેલું છે પહેલા પર પાંચ કે છ અને બીજા પર, અને આવે એટલે એ છેદ બી આપણે શોધવાનો, એટલે ડાયરેક્ટ આપણે એ છેદ બી શોધી કાઢીએ, એટલે એ લખીએ એ છેદ બી બરાબર, આગળ પી લખી દે, પી એ ગુણ્યા પી બી। ચલો પી એ કેટલા આવેલા, તો પી એ આવેલા બે ના છેદમાં છ, અને પીબી કેટલા આવેલા, તો ત્રણ ના છેદમાં છ। એટલે આપણે શું કરવાનું, ઉધાર દેવાનું, આ બે તાલી છ ને આ ત્રણ ત્રણ નીકળી જાય, એટલે ઉપર કઈ નથી વધ્યું, નીચે એક, છ નીચે છ વધ્યા એટલે એક ના છેદમાં છ, આ આપણો અંતિમ જવાબ આવે બીજા દાખલાનો। એટલે બંને દાખલા અહીંયા એકદમ સરળતાથી થઈ શકે, બંને દાખલા તમે જોઈ લીધા હશે કેવી રીતે કરવાના એ। હવે દાખલા નંબર બાર જોઈએ, બારમો દાખલો છે સંભાવનાનો એક દાખલો, તાનિયા કઠણ અને કીર્તિને ગણો આપવામાં આવે છે, એ લોકો દાખલો સાચો ગણે તેની સંભાવના આપણને આપી દીધેલી છે, તો દાખલો સાચો ગણાય તેની સંભાવના, તો પહેલાં સાચો ગણે તેની સંભાવના આપેલી છે ને આપણે ગણાય તે શોધવાનું છે, એનો મતલબ કે સાચો ન ગણે તે શોધવાનું। તો પહેલાં આપણે જે આપેલું છે પી એ આપેલું છે બે ના છેદમાં ત્રણ, ઓકે, પી બી આપેલું છે ત્રણ ના છેદમાં ચાર, અને પી સી આપેલું છે એટલે ત્રણ ત્રણ વ્યક્તિ સાચો દાખલો ગણે તે આપેલું છે। હવે સાચો ન ગણે તે આપણે શોધવાનું, તો એ લખવાનું શું, સાચો ન ગણે તો એ ડેસ, સાચો ગણે તો એ અને સાચો ન ગણે તો એ ડેસ, એટલે વન માઇનસ પી એ, અહીંયા પી બી ડેસ, એનો મતલબ વન માઇનસ પી બી, આ પી બી ડેસ છે, અહીંયા પી સી ડેસ, એનો મતલબ વન માઇનસ પી સી। ત્રણ તો દાખલા જોઈ લે, એક માઇનસ બે ના છેદમાં ત્રણ, એટલે લસાઅ ત્રણ લેવાનો, આને ત્રણ આપવાના, એટલે ત્રણ માઇનસ બે એટલે જવાબ આવે એકના છેદમાં ત્રણ, આ પી એ ડેસ આવ્યો, એટલે કે સાચો ન ગણે તેની સંભાવના, ઓકે। એ જ રીતના બીજાનું શોધી કાઢીએ, અહીંયા એક છે એમાંથી માઇનસ ત્રણના છેદમાં ચાર, એટલે લસાઅ લેવાનો ચાર, અને ચાર આપવાના, અને ત્રણ જાય એટલે જવાબ આવે એકના છેદમાં ચાર, આ પી બી ડેસ છે, એટલે સાચો ન ગણે તે સંભાવના। અહીંયા એક છે એકના છેદમાં બે, આ ઉપર આપેલા છે એરા, એટલે આપણે બે લસાઅ લેવાનો, અહીંયા બે એકુ બે માઇનસ એક, એનો મતલબ જવાબ આવે એકના છેદમાં બે, અને આ જવાબ છે પી સી ડેસ। હવે આ જે ત્રણ ત્રણ જવાબ સુવિધા, એ દાખલો સાચો ન ગણે તેની સંભાવના, હવે ત્રણે ત્રણ સાચો ન ગણે એટલે કે દાખલો સાચો ન ગણાય તે ઘટના, સાચો ન ગણાય એટલે કે કોઈ પણ સાચું ગણે નહીં, એટલે એ સાચું નહીં ગણે, બી સાચું નહીં ગણે, અને સી પણ સાચું નહીં ગણે, ત્રણે ત્રણ સાચું ગણતા નથી, એટલે એ છેદ બી છેદ સી, આપણી પાસે ત્રણે ત્રણનો જવાબ છે, પી એ ડેસ પણ છે, પી બી ડેસ પણ છે, અને પી સી ડેસ પણ છે। પી એ કેટલો, તો એકના છેદમાં ત્રણ, પી બી કેટલો, તો એકના છેદમાં ચાર, અને પી સી કેટલો, તો એકના છેદમાં બે। ત્રણે ત્રણનો ગુણાકાર કરે, ત્રણ દુ બાર, ત્રણ ચોક બાર, અને બાર દુ ચોવીસ, એટલે જવાબ આવે ચોવીસ, ઉપરનો ગુણાકાર એક, ઓકે। એટલે આ જે આવ્યું એ શું છે, દાખલો સાચો ન ગણાય, આપણે શું શોધવાનું છે, દાખલો સાચો ગણાય, તો જે જવાબ આવ્યો હોય એ જવાબને એકમાંથી બાદ કરી દેવાનો, એટલે દાખલો સાચો ગણાય તેની સંભાળ લખવાનો હોય, દાખલો સાચો ગણાય તે ઘટના, દાખલો સાચો ગણાય તે ઘટના શોધવાના, એનો મતલબ કે એકમાંથી આપણો જે જવાબ આવ્યો તે બાદ કરી દે, એ ડેસ છેદ બી ડેસ છેદ સી ડેસ, એકમાંથી આ એકના છેદમાં ચોવીસને બાદ કરી દેવાના, લસાઅ લેવાનો ચોવીસ, આ એકને ચોવીસ આપવાના એટલે ચોવીસ, અને આ એકને કંઈ જ નથી આપવાનું, એટલે આપણો જવાબ આવે ત્રેવીસના છેદમાં ચોવીસ, આ દાખલો સાચો ગણાય તેની સંભાવના છે। એટલે ખૂબ અગત્યનો દાખલો હતો, પહેલાં તમારે શું કરવાનું છે, બધાનો જવાબ આપેલો છે એ સાચો ગણાય, હવે આપણે ખોટો ગણે તેની સંભાવના શોધી કરવાની, એટલે દાખલો સાચો ન ગણાય તે મળી ગયું, અને સાચો ગણવા માટે એકમાંથી બાદ કરી દેવાનો, એટલે ખૂબ અગત્યનો આ પણ દાખલો હતો। હવે દાખલા નંબર
તેર તરફ આગળ વધીએ. દાખલા નંબર 13 માં ખૂબ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. 13 નંબરનો દાખલો જોઈએ. વ્યક્તિ એ 5માંથી 3 પ્રયત્નોમાં નિશાન વિધી શકે. વ્યક્તિ એ છે એ શું કરે છે, 5માંથી 3 પ્રયત્નોમાં નિશાન વિધી શકે. એટલે આપણે ધારીએ એ શું લખવાનું, ડાયરેક્ટ પીએ લખી દે. ચલો ડાયરેક્ટ પીએ બરાબર 5માંથી 3, એનો મતલબ કે 3/4 પીએ છે. પીબી ડાયરેક્ટ શું કીધેલું છે અહીંયા, 6માંથી 5 પ્રયત્નો, 6માંથી 5માં એ નિશાન તાકી શકે. એટલે પીબી બરાબર 5/6, જે કુલ આવે ને તેની છે 5 પ્રયત્નો, તો 5માંથી 3માં નિશાન તાકી શકે, 6માંથી 5માં નિશાન તાકી. જો બંને વ્યક્તિઓ સાથે નિશાન તાકે તો નિશાન વિંધાય તેની સંભાવના આપણે શોધવાની છે. એકદમ ઇઝી કહેવાય, બંને સાથે નિશાન તાકે એટલે પી એ છેદ બી, એટલે પી એ છેદ બી એટલે પી એ ગુણ્યા પી બી, આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. પી એ કેટલા છે તો 3/5, પી બી કેટલા છે તો 5/6. આપણો જવાબ આવી જાય. આપણે શું કરવાનું છે, એકદમ સરળ દાખલો છે એટલે એકદમ જ સરળ રીતે દાખલો થઈ જાય. કેવી રીતે જોજો, આ 5, આ 5 અને 3 2 6, એનો મતલબ કે જવાબ આવે 1/2. પણ આ જવાબ નથી પૂછેલો આપણને, કે નિશાન વિંધાય તેની સંભાવના, એટલે કે પી એ યોગ બી પૂછેલું છે. ની સમજાવવા પડે તમારે આટલી વસ્તુ શોધી કાઢવું, પી એ પી બી પી એ છેદ બી અને પી એ યોગ બી. આ સૂત્ર આપણને ખબર છે, પી એ પી બી અને માઇનસ પી એ છેદ બી. પી એ પણ આપણી પાસે છે 3/5, પી બી પણ છે જ 5/6, અને 1/2 આ એ છેદ બી શોધી કાઢ્યો. લસા કેટલો લેવાનો, તો લસા આપણે જે લેવો એ લઈ શકીએ, 5/6, 30, 2, 60 પણ લઈ શકીએ. તમને જે યોગ્ય લાગે લસા લેવા, એવું જેવું નથી કે 60 જ લેવાનું. તો હવે 5/6 અને 30, 2, 60 અને આ 5ના ઘડિયામાં જે આવતું હોય, ચાલો હું 60 લઈ લઉં. 60 એટલે આને કેટલા આપવાના, 12. 60 એટલે આને કેટલા આપવાના, 10. કેવી રીતના, 12 × 5 = 60, 10 × 6 = 60 અને 30 આપવાના, એટલે 30 × 2 = 60. 12 × 3 = 36, 10×5 = 50 અને 30 × 1 = 30. 36 અને આ 50, 36 ને 50, 86, 86માંથી 30 જાય તો 55/60 આ આપણો અંતિમ જવાબ આવે. પરંતુ આનું નાનું રૂપ આપવું હોય તો આપણે કરી શકીએ 11×5 એટલે 55 અને 12×5 એટલે 60. 5×5 નીકળી જાય તો આપણો અંતિમ જવાબ આવે 11/12, આ આપણો છેલ્લો જવાબ કહેવાય. એટલે આ ખૂબ અગત્યનો દાખલો કહેવાય અને એકદમ સારી રીતે દાખલો થઈ જાય. જો આ દાખલો ખરેખર જોજો, તમે જોઈ લેજો એકવાર શું કહેવા માગે. અહીંયા 86 છે, 86માંથી 30 જાય તો 55 નહીં આવે, ભૂલ થઈ ગઈ. આ છે 86, 86માંથી 30 જાય તો કેટલા આવે, તો કદાચ 86 માંથી 30 જાય તો 56 આવે, અને 56/60 છે. 56/60 કરવું હોય તો શું થાય, 14×4 = 56 અને 15×4 = 56. 4 નીકળી જાય એટલે 14/15 એ આપણો જવાબ આવે. અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ, મિસ્ટેક પચાવી ગયા, 55 આવી ગયા 56 છે. એ કંઈ નહીં, જોઈ લેજો. એટલે આ રીતે તમારે દાખલો કરવાનો. શું કરવાનું, એ ખાલી જોવાનું હતું કે એ છેદ બી આપણે શોધવાનો હતો, અને આ એ છેદ બી કેવી રીતે શોધવાનો એ આપણે અહીંયા જોયું, અને પછી એના પછી એ યોગ બી. ઓકે, ચલો દાખલા નંબર 14 તરફ આગળ વધીએ. દાખલા નંબર 14 કંઈક આ રીતનો છે. 14 નંબરનો દાખલો છે, વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે, એનો મતલબ કે પી એ બરાબર 90%, એટલે કે 90/100. જ્યારે વ્યક્તિ બી 80% કિસ્સામાં સાચું બોલે, એનો મતલબ કે પી બી બરાબર 80%, એટલે કે 80/100. વ્યક્તિ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે, એટલે એક સાચું બોલે ને એક ખોટું બોલે, એવું કહેવાય. જો આ સાચું બોલે તો આ ખોટું બોલે, ને આ ખોટું બોલે તો આ સાચું બોલે, એનો મતલબ કે ખોટું બોલે શોધવું પડે. તો એ સાચું બોલે તો એ ડેસ એટલે ખોટું બોલે, એટલે 1 - PA, એટલે 1 અને 90/100. એનો અર્થ શું થયો, 90/100, એટલે આ 100 લસા લેવાનો, 100 - 90/100, એટલે કે 10/100. હવે જરૂર નથી કે તમે આ જ લેવો, તમે અહીંયા 0.9 લેવો તો પણ ચાલે, તમે અહીંયા 0.8 લેવો તો પણ ચાલે, એટલે અહીંયા શું આવે, 0.1 આવે. એટલે તમારે શું લેવું એ તમારા પર છે, તમે અપૂર્ણાંક લેવો તો પણ ચાલે અને પૂર્ણાંક લેવો તો પણ ચાલે. એટલે 0.9 લેવો તો અહીંયા 0.1 આવે, 90/100 લેવો તો અહીંયા 10/100 આવે. ઓકે, ચલો પી બી ડેસ, પી બી ડેસ એટલે 1 - PB. જો ફરીથી કહું છું, તમે 0.8 અહીંયા લેવો તો આપણો પી બી ડેસ કેટલો આવે, 0.2.
પણ જો તમે 80 લેવો તો અહીંયા કેટલા આવે 20 એ આપણા પર છે હવે આપણે બધામાં પોઈન્ટ જ લઈ લે ચાલો 1, 2, 3 અને 4 એ સાચું બોલે બી ખોટું બોલે એટલે એ સાચું બોલે અને બી ખોટું બોલે એટલે છેદ એટલે કે ગુણાકાર અને અથવા એટલે યોગ એ અથવા બી ખોટું બોલે અથવા કે બી સાચું બોલે અને એ ખોટું બોલે એનો અર્થ શું થાય જોજો આ રીતના કરીએ આપણે બધા એક હકીકત રજૂ કરવામાં જુદા પડવાના છે એટલે એ સાચું બોલે અને બી ખોટું બોલે અથવા અથવા એટલે યોગ અથવા એટલે શું થાય યોગ એ ખોટું બોલે અને બી સાચું બોલે અને અથવા એટલે આપણને ખબર છે વત્તા હવે એનો કોઈ લખી દે પી એ ગુણ્યા પી બી ડેસ આ એક વસ્તુ થઈ અને અથવા એટલે વત્તા પી એ ડેસ ગુણ્યા પી બી ઓકે આ રીતે આપણે લખી દેવા એટલે કે આ પી એ અને ડેસ એટલે ડેસ આ પી એ ડેસ ડેસ નથી એટલે ડેસ નથી પી એ પણ છે આપણી પાસે 0.9 અને પી બી ડેસ પણ આપણે શોધી દીધો આ 0.9 અને 0.2 વત્તા પી એ ડેસ એટલે 0.1 અને આ 0.8 0.1 × 0.8 હવે ગુણાકાર કરી દેવાનો 9 અને 2 નો ગુણાકાર એટલે 18 થાય આપણને ખબર પરંતુ પોઈન્ટ છે એટલે પોઈન્ટ કરીએ તો 1.8 આવે જોઈ લો ચેક કરી લેવાનો હવે કેટલા આવે 1.8 અથવા સોરી 1.8 નહીં 0.18 વત્તા કરે તો 11 આવે 1.1 અને 9 × 2 = 18 થવાના ઓકે અને 8 × 1 = 8 એટલે કે 0.08 ગુણાકાર કરજો એટલે ખબર પડી જશે 0.18 અને 8 એટલે જવાબ આવે 0.26 આનો છેલ્લો જવાબ આવે એટલે ખૂબ અગત્યના દાખલો પણ ગણવાય દાખલા નંબર 14 હતો હવે દાખલા નંબર 15 એટલે કે દાખલા નંબર છેલ્લો આ વિભાગનો અને આ સ્વાધ્યાયનો પણ દાખલા નંબર 15 છે જો યાદસ્થિક પ્રયોગની 3 ઘટનાઓ એ બી સી નિરપેક્ષ ઘટનાઓ હોય પી એ 0.2 પી બી 0.3 પી સી 0.5 અને યોગ શોધવાનો છે યોગ શોધવાનો એનો મતલબ કે 3 એ 3 નો પહેલાં છેદ શોધવા યોગનું સૂત્ર આપણને બધાને ખબર છે એટલે પહેલાં બધાનો છેદ શોધીએ એ છેદ બી એટલે બંનેનો ગુણાકાર પી એ ગુણ્યા પી બી પી એ ગુણ્યા પી બી નિરપેક્ષ ઘટના ડાયરેક્ટ ગુણાકાર જ થાય પી એ 0.2 અને પી બી 0.3 એનો મતલબ કે પી એ છેદ બી બરાબર 0.06 આવે 0.6 આ એક ત્યાર પછી શોધવાનું શું બીજું એટલે કે પી એ છેદ સી એટલે એનો અને સીનો ગુણાકાર પી એ ગુણ્યા પી સી પી એ કેટલા છે તો પી એ છે 0.2 અને પી સી કેટલા છે તો પી સી 0.5 0.2 અને 0.5 નો ગુણાકાર કરવાનો એટલે 0.10 આવે ઓકે ચલો ત્યાર પછી પી બી છેદ સી એટલે પી બી નો અને પી સી નો ગુણાકાર પી બી કેટલા 0.3 અને પી સી કેટલા તો 0.5 5 × 15 થાય એટલે જવાબ 0.15 આવે હવે 3 એ 3 નું શોધવાનું એટલે પી એ ડેસ છેદ બી ડેસ સોરી એ છેદ બી છેદ સી એટલે 3 એ 3 નો ગુણાકાર પી એ પી બી અને પી સી પી એ કેટલા છે તો પી એ 0.2 પી બી કેટલા છે 0.3 અને પી સી કેટલા છે 0.5 આ 3 એ 3 નો ગુણાકાર 3 × 2 = 6 અને 6 × 5 = 30 એનો મતલબ કે 0.03 જવાબ આવે 0.03 કારણ કે પછી આપણે એને ભાગવું બી પડે ને એટલે 0.03 હવે યોગ શોધવાનો છે એટલે પી એ યોગ બી યોગ સી એટલે પહેલાં 3 એ 3 નો સરવાળો પી એ પી બી પી સી અને 3 એ 3 વસ્તુ જે શોધી હતી આપણે તે બાદ કરી દેવાની એટલે હું પી એ છેદ બી આપણે શોધ્યું ત્યાર પછી પી એ છેદ સી પણ આપણે શોધ્યું ત્યાર પછી પી બી છેદ સી શોધ્યું અને છેલ્લે સરવાળો કરવાનો 3 એ 3 નો પેલો જે છેદ શોધેલો હતી આ એનું સૂત્ર છે તો પી એ છે જ આપણી પાસે 0.2 પી બી પણ છે 0.3 પી સી પણ છે 0.5 અને આ 3 વસ્તુ આપણે શોધી 0.06 0.10 અથવા 0.1 લખો તો પણ ચાલે અને 0.15 અને છેલ્લે સરવાળો કોનો 0.03 નો આટલું આપણે કરીએ એટલે આપણો જવાબ આવી જાય એકદમ સરળતાથી જવાબ જો 20, 30 અને 50 ને 1 કહેવાય આ કેટલા કહેવાય 1 અને 1.03 એવું કહેવાય 1.03 હવે આ
16 એટલે આ 25, 25 ને 31 કહેવાય, કેટલા કહેવાય? 31, એટલે 0.31. હવે આ 1.03 માંથી 0.31 બાદ કરીએ એટલે આપણો જવાબ આવે 0.72. કેટલો જવાબ આવે? 0.72. અને આ છેલ્લો જવાબ આવે. એટલે આ રીતે આ દાખલો પણ પૂરો થઈ જાય. ખૂબ અગત્યનો દાખલો હતો અને 15 નંબરનો દાખલો હતો. એટલે અહીં આપણું સ્વાધ્યાય 1.4 સંપૂર્ણ રીતે પૂરું થાય છે અને 3-3 વિભાગો પણ પૂરા થઈ ગયા અને સ્વાધ્યાય પણ આખું પૂરું થઈ ગયું. એટલે જો હવે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.